नमस्कार विद्यार्थी मित्रों, हूँ कल्पेश पाणी, शुभलक्ष्मी शाला परिवार वती अने रामदेव शाला परिवार वती आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। धोरण 12 विषय वाणिज्य व्यवस्था ने संचालन चैप्टर नंबर 2 है संचालनना सिद्धांतों। आज आप फ्रेडरिक टेलरना वैज्ञानिक संचालनना सिद्धांतों विषय जोवानुं छे। तो जोईए तो फ्रेडरिक टेलरनो वैज्ञानिक संचालनों अभिगम एक क्रांतिकारी पगलू हतु। तेवो रूढ़िगत चीलाचालू पद्धति थी दूर रहता, एटले के जूनी चीलाचालू पद्धति थी दूर रहता। कामदारों अने मालिकों एक सूत्रता थी काम करे, एटले के तेमनी वच्चे संकलन जलवाई रहे। ते हेतुसर तेमणे वैज्ञानिक संचालनना सिद्धांतों आपिया छे, जे नीचे मुजब छे। प्रथम छे वैज्ञानिक पद्धति, कार्य करवा रूढ़िगत पद्धतिओना उपयोगनो त्याग करी, एटले के जूनी पद्धतिओना उपयोगनो त्याग करी अने नवी वैज्ञानिक पद्धति अपनावी जोईए अने कार्यनु वैज्ञानिक विश्लेषण करी श्रेष्ठ कार्य केवी रीते थाय तेनो विचार करवो जोईए। बीजो मुद्दो छे आयोजन अने अमलीकरण। रूढ़िगत पद्धतिनी जेम कामदारों ज आयोजन अने अमलीकरण करे, तेना बदले आयोजननुं काम निष्णांतोए करवुं जोईए अने कामदारोए तेनुं अमलीकरण करवुं जोईए, एवुं होवुं जोईए। ત્રીજું છે કાર્ય વિશ્લેષણ। ઓછો ખર્ચ અને ઝડપી કામ કરવા માટે કાર્ય વિશ્લેષણ ઉત્તમ છે, જેમાં સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણ એમનો અભ્યાસ કરી ઓછી પડતરે ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે। ચોથું છે પ્રમાણીકરણ। પ્રમાણીકરણ અને સરળીકરણ એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જે પહેલેથી જ થઈ ગયેલી હોવી જોઈએ। ઓજારો, સાધનો, સમય, કામકાજની સ્થિતિ વગેરે બાબતો માટે પ્રમાણીકરણ ખૂબ જ જરૂરી બને છે। પાંચમું છે વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ। કામદારોની પસંદગી યોગ્ય રીતે વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ। વૈજ્ઞાનિક ધોરણ એના માટે કર્મચારીના શિક્ષણ, કૌશલ્ય એટલે કે એની અંદરની આવડત, એની અંદરની શારીરિક શક્તિ અને તાલીમ આ બધા જ માપદંડ તરીકે ધ્યાનમાં લઈ શકાય। આ ઉપરાંત કર્મચારીને એવા પ્રકારની કામગીરી સોંપવી કે તેના શિક્ષણ, અભ્યાસ અને કૌશલ્યને અનુરૂપ હોય। દાખલા તરીકે વકીલની કામગીરી કોઈ LLB કરેલ વ્યક્તિ જ સારી રીતે કરી શકે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કામ CAનો અભ્યાસ કરેલ વ્યક્તિ જ કરી શકે, પોલીસનું કાર્ય પોલીસની તાલીમ મેળવેલ વ્યક્તિ જ કરી શકે વગેરે। પોતાના શિક્ષણ અને અભ્યાસને અનુરૂપ હોય તેવું કામ સોંપવાથી એ વ્યવસ્થિત પ્રકારનું કાર્ય કરી શકે છે અને એને એ કાર્ય કરવામાં એમની નિપુણતા પણ સારી એવી રહી શકે છે। સમયાંતરે કામદારોની કાર્યક્ષમતા વધારવા તાલીમનો ઉપયોગ પણ થવો જોઈએ, જરૂર પડે તો એને ટ્રેનિંગ પણ આપવી જોઈએ। વળી તેમની કાર્યસૂચિ જાણવા વિવિધ પ્રકારની વૈજ્ઞાનિક કસોટીનો ઉપયોગ થવો જોઈએ, એટલે કસોટીના માધ્યમથી તે વધુ પડતી પ્રગતિ સાધી શકે। છઠ્ઠો મુદ્દો છે નાણાકીય ઉત્તેજન। કુશળ કામદારોને નાણાકીય અને અન્ય પ્રકારના ઉત્તેજન આપવા જોઈએ। આ માટે વિવિધ પ્રકારની ઉત્તેજક વેતન યોજનાની ભલામણ કરવામાં આવી છે। ઉત્તેજક વેતન યોજના એટલે કે કર્મચારીને સંતોષ પ્રાપ્ત થાય એ પ્રમાણમાં વેતન મળી રહે। દરેક કામદારના વ્યક્તિગત ઉત્પાદનના આધારે આ પ્રથા અપનાવવી જોઈએ,
કે દરેક કામદાર પોતે કેટલું ઉત્પાદન કરીને કંપનીને કે એકમને આપે છે એના આધારે એનો વેતન હોવું જોઈએ. તેમના વેતન દર ધારણાના આધારે નહીં પણ વૈજ્ઞાનિક અભિગમથી વિચારણાપૂર્વક નક્કી થવા જોઈએ. સાતમું છે કરકસર. વૈજ્ઞાનિક સંચાલનના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારો જ ધ્યાનમાં ન લેવાતા ઓછી પડતર પર ભાર મૂકવો જોઈએ. આ માટે પડતર અંદાજ અને પડતર અંકુશની પદ્ધતિઓ વિચારી અને વિચલનો શોધી એનો અભ્યાસ અને ઉકેલ આપવો જોઈએ. એ પણ આઠમો મુદ્દો છે માનસિક ક્રાંતિ. માલિકો અને મજૂરો વચ્ચે ધ્યેયની સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ થવી જોઈએ. માનસિક ક્રાંતિ એ માનસિક સંવાદિતાથી એટલે કે એકબીજાના મનના વિચારો થકી માલિકો અને કામદારો વચ્ચેના તણાવમાં એટલે કે એકબીજાના વિચારોના ખેંચતાણમાં ઘટાડો થાય છે અને ધ્યેય સિદ્ધિ સરળ બને છે. આજના વિડીયોમાં આટલું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.